नमस्कार मित्रों, हूँ छूँ नितेश गौर, कच्छ कानून अने क्राइम न्यूज चैनल में तमारुं स्वागत छे। अत्यारे आपणे आव्या छीए कच्छ जिल्लानी मेन सिविल जीके जनरल हॉस्पिटल, अडाणी संचालित जीके जनरल हॉस्पिटल। त्यानो माहौल एवो छे, त्यांना सगावालो जे दर्दीओ आवे छे, कोरोना पेशंट, एमना सगावालो द्वारा एवो आक्षेप करवामां आवी रह्यो छे कि अत्यारे कोरोना पेशंट माटे ऑक्सिजननी कमी थई रही छे। एम्बुलन्सना आप जोई शको छो, थप्पा थप्पा लागी रह्या छे। ने तंत्र द्वारा कोरोना पेशंट, कोरोना संक्रमितना आंकड़ा पर छुपावामां आवे छे, त्यारबाद जे मृत्युआंक छे एना पर छुપાવવામાં આવે છે, હકીકત શું છે। कोरोना वायरस ना कारणे मृतकोनी संख्या वधता मृतकोना अग्नि संस्कार माटे आरएसएस ना स्वयंसेवको मैदाने आव्या। समग्र देशनी साथे कच्छमां पण कोरोना महामारीए भरडो लेता दिन प्रतिदिन परिस्थिति बगड़वा लागी। कोरोना महामारी ना कारणे मृतकोनी संख्यामां वधारो थता मृतकोना अग्नि संस्कार माटे हवे आरएसएस ना स्वयंसेवको मैदाने आव्या छे अने मृतकोने अग्नि संस्कारनी सेवा आपी रह्या छे। गई काले कच्छमां कोरोना महामारीना कारणे मृत्यु पामनारोनो आंकड़ो चिंताजनक रीते वधी जता स्मशान गृहो पण टूंका पड़वा लाग्या। आ परिस्थितिने गंभीरताथी लई आरएसएस ना स्वयंसेवको मैदाने उतर्या हता अने भूज तथा भूजनी आसपासना गामडाओमां आवेला स्मशान गृहोमां 15 થી 20 મૃતકોના અગ્નિ સંસ્કાર કર્યા હતા। આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે રાજકીય પક્ષોની માન્યતા જે હોય તે, પરંતુ આરએસએસ સંસ્થા કોઈ પણ કપડાકાળમાં ખડે પગે રહે છે। પછી ભૂકંપ હોય કે અતિવૃષ્ટિ કે પછી માનવ સર્જિત કોઈ પણ આફત, આરએસએસ હંમેશા દેશના નાગરિકો માટે ખડે પગે રહ્યું છે તેનું આ ઉદાહરણ છે। सरकार सूचनो करी करीने नियमो बनावी थाकी गई छे, छतां प्रजा कोई पण नियमनुं पालन करती नथी तेवुं लागी रह्युं छे। अत्यारे जे महामारीए समग्र विश्व पर भरडो लीधो छे, ते महामारीथी बचवा माटे हवे प्रजाए स्वयं जागृत थवुं पड़शे अने जेम बने तेम थोड़ा समय माटे इमरजन्सी काम सिवाय बहार निकळवानुं टाळवुं जोईए, जेथी आपणे आ महामारीना संक्रमणमां न फसाई जईए। હવે વાત એમ આવી રહી છે કે સરકાર આંકડા શેના માટે સંતાડે છે, આંકડા જાહેર કેમ નથી કરતી, આવા સવાલ ઊભા થઈ રહ્યા છે। હું સવારથી રાત સુધી કેમ, કાલે રાત્રે 12:30 સુધી પણ હતો હું। કાલનો મૃત્યુઆંક અહીંયા તમે જોજો, સવારથી કરીને રાત સુધી સબવાયની લઈ ચાલુ જ છે કન્ટિન્યુ। અહીંયા સુધી કે તમે કોરોના વોર્ડની અંદર જાઓ, 10-12 મૃત્યુ લાઇનમાં પડ્યા છે, એટલે જેનો ડેથ થાય છે અને 6-7 કલાક બોડી આપવામાં પછી તમે બોડી ભલે એને રૂબરૂ આપતા નથી આપતા, પણ એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવે છે। આંકડો છુપાવવાનું એક જ કારણ છે, મૃત્યુદર વધે તો અડાણી ઉપર આક્ષેપ થાય, અડાણી ઉપર આક્ષેપ થાય એટલે સરકાર ઉપર આક્ષેપ થાય। આ એક સ્કેન્ડલ ચાલે છે। બીજી વાત કરું કે આ જે મૃત્યુદર છુપાવી અને જે મહામારીનો જે માહોલ બનાવે છે, હમણાં તમે જુઓ કેટલા પેશન્ટનો કીધું ઓક્સિજન લે, ઓક્સિજન નથી, આપ આપની રીતે બંદોબસ્ત કરી લો, એટલે આ શું છે? પ્રાઇવેટ હોસ્પિટલ ફૂલ છે, બીજે કે ઓક્સિજન નથી, લોકો અહીંયા સરકારી હોસ્પિટલના આશરે અહીંયા આવતા હોય ત્યારે દર્દીઓને કહી દે કે ઓક્સિજન નથી, તમે તમારી વ્યવસ્થા કરો, વેન્ટિલેટર નહોતા, ડૉક્ટરો નહોતા તમારી પાસે, એડમિશન નહોતા, હવે ઓક્સિજન પણ તમારી પાસે નથી। આજે એક માધ્યમમાં પણ મેં વાંચ્યું કે મૃત્યુઆંક આંકડો એમણે લખાયો, પણ એ મૃત્યુઆંક હું કહું છું એનાથી ડબલ છે। કચ્છની અંદર તમે જોઈ લો કે સ્મશાનમાં જાઓ તમે, સવારથી રાત સુધી કન્ટિન્યુ તમે જો મૃત્યુનો અંતિમ વિધિ થાય છે, એવી રીતે કબ્રસ્તાનમાં તમે જોઈ લો, થપ્પે થપ્પા લગાડી એક સાથે દફનવિધિ થાય છે। આ આંકડો ક્યાં જાય છે? ખાલી ને ખાલી લોકોને ન બતાડવા, સરકારનો બચાવ કરો, અડાણીનો બચાવ કરો, આ એક સ્ટંટ છે, મને સ્પષ્ટ દેખાય છે। એકલા કચ્છમાં દરરોજના 80 થી ઉપર કેસો આવી રહ્યા છે। જો મૃતક આંકના આંકડાઓ જોઈએ તો સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો મૃત્યુઆંક લગભગ 20-30 ઉપર જ છે, છતાં તંત્ર જાહેર નથી કરતું, શેના માટે પ્રજા સવાલ કરી રહી છે। ફક્ત કર્ફ્યુ કરવાથી કે લોકડાઉન કરવાથી શું આ મહામારીથી બચી જવાશે, આવા સવાલો હવે થવા લાગ્યા છે। કર્ફ્યુ કે લોકડાઉન પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં તંત્ર હવે કોરોના મહામારીનું મૂળ ક્યાંથી છે તેના પર ધ્યાન આપે, જેથી આ મહામારીનું પ્રજા ભોગ બનતા અટકે। વેક્સિન લેવાથી કોરોના નહીં થાય તેવી ગફલતમાં રહેતી પ્રજા 100 વખત વિચાર કરે। જુઓ આ ખાસ અહેવાલ। નહીં, સારી વાત છે કે બધા સંસ્થાઓ આ કામગીરી કરે, અમે પણ લોકડાઉન ચાલુ થયું ત્યારથી અમારી બીજી સંસ્થાઓ ઘણા લોકો કામ કરે છે, બધા પોતપોતાની રીતે આ જવાબ આવી માહોલની અંદર જવાબદારી નિભાવવી પડે, પણ
જ્યારે બીજી સંસ્થાઓ કામ કરતી હોય ત્યારે આ સરકાર અને અડાણી જેવા અને બીજા ડૉક્ટરો ખરેખર માનવતા વાપરવી જોઈએ. લોકો મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છે, મહામારી જેવો માહોલ બની રહ્યો છે. મહામારીનો માહોલ બનાવનાર તમે જ છો. ઓક્સિજન નથી તો આપણે અંદાજ હોવો જોઈએ. અઠવાડિયે પહેલાં તમે ઓર્ડર આપી દો જે ઇન્જેક્શન નથી. અઠવાડિયે પહેલાં તમે જાણ કરો હોસ્પિટલો બેડ નથી તો એક્સ્ટ્રા બેડ કરો. શા માટે તમે કરો છો? છેલ્લી ઘડીએ જ્યારે આંકડો વધતો જાય, હવે કોરોનામાં જ્યારે બાયપેપ ને વેન્ટિલેટર પેશન્ટ હોય છે, 2 કલાક નંબર તો મૃત્યુ થઈ જાય છે, એનો જવાબદાર કોણ છે? હું કહું છું સ્પષ્ટ સ્પષ્ટ, આ સરકાર, આ અડાણી અને આ ડૉક્ટરો જ છે. એટલે અમે 3 દિવસ પહેલાં અમારા એક પેશન્ટને લઈ આવ્યા હતા, એટલે એમને અહીંયા એડમિટ કર્યું હતું. એટલે કાલે સાંજે એ લોકોએ ડિક્લેર કર્યું કે પોઝિટિવ આવેલું છે. હવે એમને ઓલરેડી 2-3 ડિઝીઝ ને કેન્સર ને હાર્ટ એમનું 15% જેટલું જ વર્ક કરે છે અને એમને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. એટલે એમને હજી સુધી ઓક્સિજન ઉપર લગાવવામાં આવ્યા નથી. અને જ્યારે કીધું ત્યારે કે ઓક્સિજન અત્યારે છે નહીં, આવશે ત્યારે અમે લગાવી આપશું, નહીં તો પછી એમનો નંબર જ્યારે આવશે ત્યારે. હવે આના માટે તો હવે સામાન્ય માણસ ક્યાં દોડશે? એટલે એ માટે કંઈ સરકાર કંઈ કરે તો વિશેષ સારું, નહીં તો આ વર્સ કન્ડિશન થવાની. હાર્દિક શુભેચ્છા. ડાયાલાલ દેવજીભાઈ આહિર, કારોબારી ચેરમેન શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા. આપને ઉપરોક્ત હોદ્દા પર બિરાજમાન થવા બદલ શુભેચ્છા પાઠવતા હર્ષ અનુભવીએ છીએ. શુભેચ્છક શ્રી બાબુભાઈ મેમાભાઈ આહિર, માજી સરપંચ શ્રી દેશલપર કંઠી ગ્રામ પંચાયત. રમેશભાઈ બાબુભાઈ આહિર, અગ્રણી શ્રી ગામ દેશલપર કંઠી, તાલુકો મુંદ્રા, કચ્છ. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને ઉમેદવારી કરવા તક મળી અને મતદાતાઓ દ્વારા અમને મત આપી જીતાડવા બદલ વહાલા મતદાતાઓ અને પાર્ટીનું દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. મહેન્દ્રભાઈ ગઢવી, કારોબારી ચેરમેન શ્રી કચ્છ જિલ્લા પંચાયત, સદસ્ય શ્રી ભૂજપુર. રતનભાઈ કરમણભાઈ ગઢવી, ઉપપ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત, સદસ્ય શ્રી દેસલપર કંઠી. ગીતાબેન પ્રેમજીભાઈ સોધમ, સદસ્ય મુંદ્રા તાલુકા પંચાયત, નાના કપાયા બેઠક પર જીત થવા બદલ લખ લખ વધાઈ. શ્યામજીભાઈ લાખાભાઈ સોધમ, નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત, સદસ્ય. શુભેચ્છક શ્રી ખીમરાજભાઈ કલ્યાણભાઈ ગઢવી, ગામ નાના કપાયા, મુંદ્રા, કચ્છ. દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો. દરેક કચ્છી ભાઈ બહેનોને 26 જાન્યુઆરીની શુભેચ્છા. હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9727571072.